नमस्कार खेडूत मित्रों, आज આપણે આવ્યા છીએ મુંજિયાસર ગામે કે જ્યાં આપણે આ વર્ષે જે ચોમાસું પાક વાવેતર કરવાનો છે સોયાબીન KDS 724 ફૂલે સંગમ ઈ અત્યારે આપણને ઉનાળામાં લાઈવ જોવા મળશે. આપણે જોઈ શકીએ છીએ કેટલા દિવસના સોયાબીન થયા છે અત્યારે અંદાજે 60 દિવસ જેવો થયો છે. બરાબર, અને કેટલીક અંદાજે હાઈટ છે આમ જોઈએ તો ગોઠવણ હાઈટ આપણે જો ને તો માપીએ કે આપણે ખિસ્સાઓ દે પૂગે અંદાજે એટલે 1.5 ફૂટ જેવો હશે અંદાજે. બરાબર, હજી 60 દિવસના થયા છે. 60 દિવસના જ્યાં ફૂલો પડવાના ચાલુ થયા છે, ફૂલ ધોમ ઉગડે છે અત્યારે જોઈ શકો. અને વાવેતર ક્યારે કરેલું હતું તમે? વાવેતર 60 દિવસ થયો એટલે મને ને આજે આપણે 5 તારીખ થઈ ને, એટલે પહેલા મહિનાની 5 તારીખ ચોકડું હોય છે. બરાબર, અને પાયાના ખાતર તરીકે શેનો ઉપયોગ કર્યો હતો? પાયાના ખાતર તરીકે એનપીકે નો. બરાબર, એનપીકે ની અંદર કેવું ખાતર? 12-32-16. 12-32-16 વીઘે કેટલું નાખેલું હતું? એટલે 3.5 વીઘા છે ને, એટલે 1.5 ગુણ નાખ્યું હતું. બરાબર, એટલે કે 75 કિલો જેવું, એટલે વીઘે 25 કિલો જેવું. 25 કિલો જેવું છે. બરાબર, 20-25 કિલો જેવું વાવેતર કર્યું હતું. અને ત્યાર પછી પિયત કેટલા આપેલા? આમાં પિયત લગભગ 7-8 આવે પછી 7 જેવા ગયા છે. બરાબર, અને બીજું તમને કે આ વેરાયટીમાં જે રેગ્યુલર અત્યારે વાવેતર કરીએ છીએ એમાં આમાં શું ફેરફાર દેખાય છે? આમાં જો આ કેડીએ 777 ઓડા 726માં એક તો ખાસિયત એ છે કે દરેક 45-50 દિવસ ઉપર ન થાય ને દરેક પાનમાં આ 5 પાન આવે છે, અને બીજી બધી વેરાયટીની અંદર આ રીતના 3 પાન જ હોય છે. આ 3 પાન જેમ રહ્યા ને એ 3 પાન જ આવે, અને ફૂલે સંગમમાં 5 પાન આવે છે, અને આને ઓરિજિનલી ખાસિયત છે. બરાબર, પછી બીજી કઈ ખાસિયત કે જે તમને અત્યારે ચોમાસું? બીજી આને કે ફૂટ એવડી થાય છે, આ માનો આપણે જનરલીમાં 2-3 ડાળી ફૂટે, આમાં જનરલી 7-8 ડાળી ફૂટે છે. બરોબર, પછી તમે જ્યારે બિયાણ મંગાવ્યું ત્યારે રેગ્યુલર બિયાણમાં આમાં કઈ ફેરફાર જોવા મળ્યો તો એવું તમને? હા, રેગ્યુલર બિયાણ કરતા દાણા દોઢું ગણાય એમ, એટલે મોટા દાણા એમ. પછી બીજું કે આની અંદર કઈ વધારે પડતી માવજત કરવી પડતી હોય રેગ્યુલર ચોમાસાના સોયાબીન અત્યારે તમે વાવેતર કર્યું છે ઉનાળામાં, આ બે માં તમે કઈ અલગ તસ્દી? ના ના, અત્યારે તો કોઈ વસ્તુ નથી કરવી પડી. ચોમાસા છે તો આપણે વાવી ત્યારે ખ્યાલ પાવે, અત્યારે ઉનાળામાં તો કોઈ વસ્તુ કરવી નથી પડી, નથી દવા છાંટવી પડી, અત્યારે હાલમાં ઈળે નથી આવી, એક પાંદરો જો ખાંગવું નથી થયું. બરાબર, અને બીજું ધારો કે અત્યારે તમારા ગામમાં બીજા સોયાબીન ની વાવેતર છે? બાજુમાં જ છે, આપણે એક ખેતર મૂકી એને બીજા વાવ્યા છે, એને એવું બધી પાંદડા ખાઈ ગઈ છે અત્યારે, અને આટલી હાઈટ છે, અમારી કરતા 10 દિવસ વહેલા વાવ્યા છે, તો એક વેચના જ છે એ, અને આ અત્યારે 2.5 ફૂટના છે. અને આમાં ને એમાં કઈ બીજો ફેરફાર? બીજો ફેરફાર કે આમાં થોડીક લેટ વેરાયટી છે ઓલી વેરાયટી કરતા, કારણ કે આમાં 60 દિવસે ફૂલ અત્યારે આવડી દોઢી થઈ ગઈ છે, પણ સિંગ નથી આવી, એમાં સિંગ આવી ગઈ છે ઓલા આપણે રેગ્યુલર વેરાયટીમાં. બરાબર, એટલે આ વેરાયટી નું ઓલ ઓવર પરફોર્મન્સ જે રેગ્યુલર વાવી એની કરતા તમને કેવું લાગે? એની કરતા સારું, કારણ કે આમાં છે ને જે સોમા છે દર આપણે દેશી ભાષામાં કહેવાય ને તો ગેરું કે, એટલે આપણે આમ હિન્દીમાં એને તાંબેરી રોગ કહેવાય, એ તાંબેરી રોગ આમાં ન લાગે. ગયા વર્ષે અમારા ગામમાં ટોટલ સોયાબીનમાં ગેરું લાગ્યું હતું, પાંદરા લાલ થઈ ગયા હતા, આમાં એ વેરાયટી ખાસિયત એ છે કે ગેરું ટેકાઈ નથી લાગતું. બરોબર, અને બીજું કે આ તમે બિયાણ જ્યારે મંગાવ્યું હતું ત્યારે વીઘે કેટલો બીજ દર નાખ્યો હતો? આમાં મને 30 કિલો 3.5 વીઘામાં 30 કિલો વવાણું, કાયદેસર તો 100 કિલો 7 કિલો વાવવાનું ભલામણ મને કીધી હતી, પણ આ ઉનાળો હતો એટલે મેં 1-1.5 કિલો વધારે નાખ્યો. બરાબર, અને આ બિયાણ તમે મંગાવ્યું હતું ક્યાંથી? મેં મહારાષ્ટ્રમાંથી, ઝાલોદ છે આપણે એનો જિલ્લો, નામ તો બહુ મને યાદ ઓછું છે. બરોબર, ત્યાંથી મંગાવ્યું હતું અને ડાયરેક્ટ ખેડૂત પાસે મંગાવ્યું હતું. બરાબર, શું ભાવે પડતર થયું હતું? મારે 2400 રૂપિયા મણ પડ્યું હતું. 2400 રૂપિયા મણ પડતર થયું હતું ઉનાળો માટે. હા, બરાબર, અને એમને તમે પૂછપરછ કરી ત્યારે તમને એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કીધું હોય અથવા તો કે આ વેરાયટી વિશે કઈ માહિતી આપી? પેલા મેં આમાં છે ને યુટ્યુબમાં પેલા વિડીયો જોયા હતા એટલે મને સારું લાગ્યું, એટલે મેં એનો કઈક ખેડૂતનો કોન્ટેક્ટ કર્યો, એટલે એ ભાઈએ મને કીધું કે ભાઈ અમે યુનિવર્સિટીમાં લઈને આવ્યું છે. બરોબર, ખાતરીબંધ, તમારે ખાતરીબંધમાં કાંઈ હોય તો પૈસા તમને પાછા મળી જાય. બરાબર, એટલે એનું આધાર કાર્ડ ને બધું મને આ લિંકમાં મને મોકલું. બરોબર, એટલે ફ્રોડ ન થાય એના માટે. ત્યાર પછી એને ત્યાંથી પાર્સલ કર્યા પછી મેં પૈસા નાખ્યા. બરાબર, બરોબર, અહીંયા આવ્યા પછી છોડાવી લીધું, તે પછી પૂરું પેમેન્ટ કર્યું. બરાબર, એ રીતે મગાવ્યું હતું. અને કેટલા દિવસે અહીંયા પહોંચ્યું? અહીંયા 4 દિવસે પહોંચ્યું હતું. ત્યાંથી 4 દિવસે? બરાબર, અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલો છે? ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વેગ આવડે મને ગણો ને તો 450 જેવું છે. બરાબર છે, અને બીજું કઈ તમારે ખેડૂતોને જાણ કરવી હોય આ વેરાયટી વિશે અથવા તો તમારા જે અનુભવ છે તો એના રિલેટેડ? હવે મારે અંદાજે સોયાબીન ચોમાસામાં બધા સારા થતા છે, કારણ કે જો અત્યારે એટલી હાઈટ હોય
તો સો સો માસે મારો અંદાજ આવડો થવો જોઈએ અને રીપરે વાઢવે તો વાઢી શકશે તેને હાર્વેસ્ટર હાલશે એમાં બરાબર પણ આને થોડાક પારવા વાવવા પડે આપણે સો માસેમાં કારણ કે એકની ફૂટ એટલી લેશે ને એટલે ડૂસો થઈ જાય ચોમાસામાં બરોબર અત્યારે તમે કેટલાની જાળીનું વાવેતર કર્યું અત્યારે તો મને 16 ની જાળીનું છે 16 ની જાળીનું એટલે એક કેરામાં 5 વળી કરી 5 વળી જેવું પણ કેરા મોટા છે પોળા છે એટલે બરાબર કેટલા ફૂટનો છે 6.5 ફૂટનો કેરો છે 6.5 ફૂટનો કેરો બરાબર નકર 5 ફૂટનો કેરો કરીએ તો આપણે 4 વળી કરી તો 16 થી 18 ની જાળી થતી હોય છે બરાબર બીજું તમારું ધારો કે આ બિયાણ પાકે તો આપવું હોય તો કોઈને બાજુ બાજુ જોવે ને તો પાંદડા જોઈને તમે કયો અલગ વસ્તુ છે બરોબર ઓલામાં 3 પાંદડા આવે આમાં 5 પાંદડા આવે પછી ધારો કે તમારા કોઈને મોબાઈલ નંબર જોતા હોય આ તો આપી બિયાણ મેળવવા માટે તો મોબાઈલ નંબર આપી દેજો ને તમારા 9628 31877 9628 31877 બરોબર ગોવિંદ પાનસુરિયા બરોબર ગામ નામ ગામ નાના મુંજિયા તાલુકો બગસરા જિલ્લો અમરેલી બરોબર